ની જગ્યાએ આમાં આપણે 13 દાતાનો એક સિંગલ રોટર બોક્સ નાખેલું છે. નીચે પાટલો આપણે 75 ઇંચનો પાટલો છે જેમાં, અને એનું સોલ્યુશન અમે આ રીતે કરેલું છે કે આખા પિન હોલ ઉપર બેસાડેલા છે. નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, સમૃદ્ધિ એગ્રીટેકમાં સ્વાગત છે. મારું નામ જયદીપ, હું આજે લઈ આવ્યો છું એક નવા જ પ્રકારની વણી. આપણે 13 દાતાની વણી છે આ સિંગલ પેટીમાં. જે આપણે વણી આપતી હોય છે 13 દાતાને પ્લસની આવતી હોય છે વણી, એમાં આપણે જોયેલું છે કે બે ભાગ કરવા પડે છે. નીચેના ખાનાના 13ના ભાગ કરવા પડે છે, 6 અને 7ના બે ખાના લાગે. હવે એની જગ્યાએ આમાં આપણે 13 દાતાનું એક સિંગલ રોટર બોક્સ નાખેલું છે. તો ચાલો બતાવું આ ઓઈણીની ખાસિયતો અને ખૂબીઓ. અમારું કારખાનું આપણે રાજકોટ સાપરમાં આવેલું છે, અને અમે તમારે વિવિધ પ્રકારની ઓઈણી તમે અહીંયા રાજકોટ સાપરમાંથી તમે આવીને ફેક્ટરીમાંથી આવીને જોઈ શકો છો. અમારે ફેક્ટરીમાં જે બનતી હોય બધી માલ સામાન ને બધું. તો હવે વાત કરીએ આ ઓઈણીની, જે આ ઓઈણી છે 13 દાતાની ઓઈણી છે, અને નીચે પાટલો આપણે 75 ઇંચનો પાટલો છે જેમાં 6 ફૂટ લગીનનો વાવેતર થઈ શકે છે, 72 ઇંચ લગીનનો. અને આપણે પહેલાં વાત કરી પાટલાની, તો 75 ઇંચનો પાટલો છે, અને જેમ સમૃદ્ધિ અમે કરી છીએ કે જે બધા હોલ છે અમે લેઝર કટિંગથી પાડી છીએ, જેના કારણે આની એક્યુરેસી અમારે સારી હોય, ક્યારેય વિખાવાના કોઈ વાંધા ન હોય આમાં. અને પાઇપ પૂરતો વાપરી છીએ આમાં, જે 60x60mm પાઇપમાં બનેલી હોય છે વણી, અને આખો 5mm થિકનેસમાં હોય છે વણી બનેલી. આખો પાટલો 75 ઇંચનો છે, આમાં 85 ઇંચનો બી બની શકે છે જેવી ખેડૂતની જરૂરિયાત પ્રમાણે, જેવી જારીની જરૂરિયાત હોય એ પ્રમાણે. અને અત્યારમાં આમાં દાતા 5ની જારીએ લાગેલા છે, 18mm પ્લસના દાતા છે થિકનેસમાં, અને ફારવા બુલિયાવાળા દાતા છે આમાં. ને આગળ બમ્પર છે જે હેવી પ્લેટમાંથી બનેલું છે આખું વાડીને, જે 5mm થિકનેસની પ્લેટમાંથી બનેલું છે. પાછળનું પાટિયું બી છે એમાં, જેમાં બંનેમાં હોલ કરેલા છે. અને એક અમે અલગથી કરેલું છે જે આ વસ્તુ છે કે બમ્પરનું સેટિંગ બહારે આપેલું છે સ્ટડનું, જેના કારણે પાટલા ઉપર નથી લાગેલું, અને તમે બમ્પરનું સેટિંગ આગળ પાછળ કરી શકો છો, ઉપર નીચે બી કરી શકો છો. સ્ટડથી હેવી સ્ટડ આપેલો છે, દોઢના ટોપલિંગ આવેલી છે, અને સપોર્ટ માટે બમ્પરના સપોર્ટ માટે એક અલગથી એંગલ આપેલી છે આમાં. આ પ્રકારની આપણે બમ્પરનું સેટિંગ છે હવે એમાં. હવે ઉપરની વાત કરી તો ઉપરની ઘોડી છે 35 ઇંચની ઊંચાઈવાળી ઘોડી છે આમાં, અને આખી પાવડર કોટિંગથી બનેલી છે 5mm જાડાઈમાં, અને આખી ફોલ્ડિંગ ઘોડી છે જેના કારણે ઘોડી ખેંચાતી નથી ને એક્યુરેસીમાં સારું એવું આવે છે. આને આખી ઘોડી તમારે ઉતારવી તો ઉતરી શકે છે, અને આખી ફોલ્ડિંગ કરવી તો થઈ શકે છે બધી જગ્યાએ. અને વાત કરી હવે આપણે ઉપર હોપરની, તો આમાં હોપર 48 ઇંચનું 4 ફૂટનું લાગેલું છે, 44 ઇંચની લંબાઈનું કામકાજ આપે આમાં, અને સ્ટીલ પેટીમાં આખું બનેલું છે કમ્પ્લીટ 1mm સ્ટીલમાં, અને જેમાં સ્પોટ વેલ્ડિંગથી કામકાજ કરેલું છે, અને ન્યુમેટિક સ્પોટથી કરેલું છે, જેના કારણે એને વેલ્ડિંગના ટાંકા તૂટવાનો પ્રશ્ન અમારી વણીમાં નથી આવતો, અને લેઝર કટિંગથી કામકાજ કરેલું છે કમ્પ્લીટ આમાં. જે ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે કે SS માં જ્યારે સ્પોટ વેલ્ડિંગ લગાડે છે ત્યારે અમુક વેલ્ડિંગના ટાંકા તૂટી જાય છે, અને એમને ત્યાં લોકલ રિપેર નથી થતું, એવી બધી ફરિયાદો આવે છે, તો અમે આમાં ન્યુમેટિક સ્પોટ વાપરી છીએ, જેના કારણે આ વેલ્ડિંગની તાકાત સારી હોય છે, અને એને ક્યારેય ભવિષ્યમાં ખુલવાના વાંધા પ્રશ્નો આમાં નથી આવતા ઓપરમાં. હવે એનો બી અમે પ્રશ્ન સોલ્વ કરવા માટે અમે એ કરેલું છે કે નીચેના જે રોટરના ખાનારિયા એ આખા પિનહોલ ઉપર બેસાડેલા છે, એમાં ક્યાંય વેલ્ડિંગનો ટાંકો નથી મારેલો, કે જે સડવાનો મેજર પ્રશ્ન આવતો એ બધો આપણે તમારે રોટર બોક્સમાં આવવાનો હોય છે. અને એનું સોલ્યુશન અમે આ રીતે કરેલું છે કે આખા પિનહોલ ઉપર બેસાડેલા છે, ક્યાંય વેલ્ડિંગનો ટાંકો નથી મારેલો એમાં બી. આની સાફટીનું અંદરની સાફટીનું એ બધી બી સ્ટીલ મટીરિયલની છે, આનો ઓરપત્રાનો પડદો એ બી આખો સ્ટીલ મટીરિયલમાંથી બનેલો છે, તો જેના કારણે આને સડવાની જે છે એ વસ્તુ ઘણી ઓછી થઈ જાય છે, અને આયુષ્ય સારી એવી વધી જાય છે વણીની. અને જે વણીમાં સિસ્ટમ આવે છે હવે બધામાં, આ એક નોબ ખોલવાથી તમારે રોટર બધા ખાલી ચેન્જ કરવો હોય તો થઈ શકે છે, આમાં બદલાવવા હોય તો બદલાવી શકો છો, જે ફક્ત 5 મિનિટમાં તમારે બધા રોટર બદલી જાય છે, ખાલી એક નોબ હાથેથી ખુલી શકે છે,
જેના કારણે સાફટીન ઢીલી થઈ જાય છે અને આ સાઈડ નીકળી આવે છે અને તમે રોટર આરામથી બદલાવી શકો છો. હવે આ ઓયણીમાં આપણે જે જુદું કરેલું છે 13 દાંતાનું સિંગલનું રોટર બોક્સ નાખેલું છે આમાં, અને આ જ ઓયણી તમારે 15 દાંતા લગી થઈ શકે છે આ જ ઓપરમાં, જે 48 ઇંચનું ઓપર છે, જેમાં તમારે 50 કિલો જેટલા ખાતર બિયારણના દાણા કે મગફળીના દાણા તમે સમાઈ શકે છે. અને એના કારણે તમારે જો સિંગલ ઓપરની જરૂરિયાત હોય તો આ રીતે કરી શકીએ છીએ આપણે, કે આમાં 15 દાંતા લગીનું આપણે બનાવી શકીએ છીએ, 15 દાંતા લગીનું સિંગલ ઓપર નાખી શકીએ છીએ. હવે એના ફાયદા એ છે કે તમારે જે ઓરપત્રાનો પ્રશ્ન હોય છે ઓયણીમાં એ આમાં નહીં બતાવે છે, કેમ કે ઓરપત્રા જ્યારે 15 દાંતાની હોય છે કે 13 દાંતાની ઓયણી હોય છે એમાં 2 રોટર બોક્સવાળી આપણે ઓયણી બનાવી છે, જેમ કે આવી આવે છે, ડબલ કાના હોય છે, આ 19 દાંતાની છે પણ આવી રીતના બની શકે છે બીજી ઓયણી. હવે એના કારણે આમાં સિંગલ રોટર બોક્સમાં એ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે કે એનો પ્રશ્ન ઓછો આવે છે કે ઓરપત્રાનો જે ખુલવાની હોય છે એ એક સમાન રહે છે અને દાણા પડવાના બધા દાંતામાં સરખા રહે છે. તો એક આ એક ફાયદો છે સિંગલ રોટર બોક્સ કરવાનો, જે 15 દાંતા લગી થઈ શકે છે આમાં. આની પાછળ આપણે સમાર આવી જાય છે, જે સ્પ્રિંગ રોડવાળો સમાર છે એવી. હવે આમાં ખેડૂત મિત્રોને રાતના ડાઢા લગાડવાના હોય તો બી લાગી જાય છે, અને જીરાની પાટલી લગાડવી હોય તો બી લાગી શકે છે આમાં. અને પાછળ હેવી ગ્રાઉન્ડ વ્હીલ આવી જાય છે, ગ્રાઉન્ડ વ્હીલ અમે બી લેઝર કટિંગમાં કરાવેલું હોય છે, 6 mm પ્લેટથી બનેલું હોય છે એવી, અને પાટલા ઉપર લાગેલું હોય છે. આમાં ખેડૂત મિત્રને ઓર્ડર હતો તો એ પ્રમાણે એમાં જીરાનું ડબલું લગાડેલું છે આમાં, એનું ફિટિંગ આ રીતે આવે જો જીરાનું ડબલું લગાડવાનું થતું હોય તો. અને એ બી આખું સ્ટીલ મટીરિયલમાંથી બનેલું છે. આ 7નું ડબલું છે, આમાં 9નું બી ડબલું લાગી શકે છે જેવી તમારી જરૂરિયાત હોય એ પ્રમાણે. અને આમાં જીરાની પાટલી બી નીચે લાગી જાય છે, જીરાની પાટલી જ્યારે લગાડી છે ત્યારે આમાં આગળ ડબલ સમાર કરી આપી છે, એક નાનો સમાર આવે પછી જીરાની પાટલી આવે પછી રાપના ડાઢા આવે ને પછી મોટો સમાર આવે છે. એના વિડીયોઝ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગથી મળી જશે. તો ખેડૂત મિત્રો, આ 13 દાંતાની ઓયણી છે, જેના આ લાભો છે. લાભ છે કે તમે વાવેતરમાં સરખું આવે છે, ઓરપત્રાનો પ્રશ્ન નથી રહેતો. તો આ ઓયણી પાછી 15 દાંતામાં બી બની શકે છે મેક્સિમમ સિંગલ હોપરમાં, પછી 15 દાંતાથી ઉપર બનાવવાની હોય છે તો પછી ડબલ રોટર બોક્સમાં જવું પડે છે. અને આમાં હોપરની બી ઉપર કેપેસિટીમાં ફેરફાર કરી શકીએ છીએ. આ 4 ફૂટનું ઓપર છે 48નું, હવે આમાં 6 ફૂટનું ઓપર જોતું હોય તો બી થઈ શકે છે, તો એની દાણા સમાવવાની કેપેસિટી વધી જાય છે. તો ખેડૂત મિત્રો, અમારો સંપર્ક કરો બધી માહિતી માટે. અમારું ફેક્ટરી સાપર રાજકોટમાં આવેલી છે, અમે તમને માહિતી બધી આપવા તૈયાર રહીશું. કોઈ બી પ્રકારની ઓયણી તમારે જોતી હોય, આ જેમ કે 11 દાંતાની ઓયણી છે, 19 દાંતાની ઓયણી છે આપણે, પછી આ સ્પેશિયલ ઓછા હોસ્પાવરના ટ્રેક્ટર માટે બનાવેલી છે સિંગલ પાઇપમાં સિંગલ ઓપરમાં, તો આ પ્રકારની વિવિધ પ્રકારની ઓયણીઓ બનાવી છીએ અમે, મિની ટ્રેક્ટરથી લઈને મોટર ટ્રેક્ટરની. તમારા અનુલક્ષી કોઈ બી ટ્રેક્ટરની માહિતી જોતી હોય તો, ઓયણીની માહિતી જોતી હોય તો અમારો નીચે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરો અથવા તો અમારે ફેક્ટરીએ વિઝિટ કરો. આભાર.